सीएम भूपेन्द्र पटेल संबोधन कर रहा है आभार कार्यक्रम में। आप बता बंदले भेगा था था था। तो मैं कुछ पांचवी वक्त आप बता याद करेंगे किधर लूँ कि भई आप जारे इलेक्शन आवे तारे भेगा मत था वाम वर्षे वर्षे एकाद वक्त भेगा थी जवान से એટલે ફરી પાછું એકાદ વખત શિબિર બનાવશે એટલે આપણે બધા બધા ભેગા થઈશું। શું થયું પાછું જોરથી બોલો તો હમણાં બધાને ક્યારે આવવાનું હોય તો હવે નક્કી કરે મરણભાઈ ના હાથમાં જ પાછું આપણા હાથમાં નથી પ્રોબ્લેમ ત્યાં ને પણ આપણા વિશ્વ નેતા અને દેશના यशस्वी वडाप्रधान नरेंद्र भाई मोदी ना नेतृत्व में आज आपणो भारत देश दिवसे ने दिवसे सिद्धिओना शिखर सर करी रह्यो छे। ताजेतर में आपणे G20 समिट नी सफलता अने एनु समापन जे दिल्ली में थयु ए आपणे जोयु छे। कोई पण देश અને દરેક દેશને એમ થયું કે ના ભારત આજે વિશ્વમાં કોઈ પણ દેશ જે કરી શકે એના કરતા સહેજ પણ નીચું નહીં પણ એનાથી વધારે સારું ભારત દેશ કરી શકે એ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે બતાવ્યું। આજે આપણને દરેકે દરેક દેશ આજે ભારત દેશ સામે જોતો થયો છે કે આજે આખા વિશ્વમાં કોઈ મુશ્કેલી આવશે અને મુશ્કેલી આવશે તો એનું સોલ્યુશન ક્યાં તો એના માટે દરેક જનની મીટ માન્ય નરેન્દ્રભાઈ ઉપર છે કે હવે જો કોઈ મુશ્કેલી આવશે તો એની અંદરનું જો કોઈ સોલ્યુશન આપશે તો એ માન્ય નરેન્દ્રભાઈ આપી શકશે। આજે દરેક માટે દરેકના દરેક દેશના વડા હમણાં જ આપણે જે ચંદ્રયાન અને ચંદ્રયાનની સફળતા અને તમે જુઓ એ વખતે દરેક દેશના ન્યૂઝ અને ન્યૂઝમાં આપણા ભારત દેશના જે વખાણ એમણે કર્યા છે દરેકે દરેક દેશ તમે કોઈ પણ દેશમાં જાઓ તો એ લોકોના ન્યૂઝમાં આપણી ભારત દેશની ચંદ્રયાનની સફળતાના સમાચાર બધાએ બતાવ્યા છે અને બધાએ વખાણ કર્યા છે। આ વૈજ્ઞાનિકો આપણા વૈજ્ઞાનિકોને જે સફળતા મળી છે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને એમનું હર હંમેશ માર્ગદર્શન રહ્યું છે। વૈજ્ઞાનિકોને સેજ પણ ઊણું નથી આવવા દીધું કે તમને સફળતા મળે અને ક્યાંક કોઈ નિષ્ફળતા મળશે તો ચિંતા ના કરતા તમે આગળ વધજો હું તમારી સાથે રહેતો છું। અને જ્યારે આવું નેતૃત્વ આપણને મળ્યું હોય ત્યારે કોઈ પણ નિર્ણય લેવા માટે માન્ય નરેન્દ્રભાઈ પહેલી જ વખત જ્યારે વડાપ્રધાન બન્યા અને વડાપ્રધાન બનતાની સાથે જ એમણે પહેલો જ ઉદ્ગાર કાઢ્યો કે મારી સરકાર એ ગરીબ દલિત પીડિત શોષિત વંચિતોની સરકાર રહેશે। અને તમે જુઓ દરેકે દરેક કેન્દ્ર સરકાર અને આપણે તો રાજ્ય સરકારની વાત કરતો રાજ્ય સરકાર પણ હર હંમેશ જે પણ યોજનાઓ સરકારી યોજના બની છે તો માન્ય નરેન્દ્રભાઈએ એ યોજનાના કેન્દ્રમાં જો કોઈ રાખ્યું હોય તો એ ગરીબ રાખ્યો છે દલિત રાખ્યો વંચિત રાખ્યો પીડિત રાખ્યો છે સામાન્યમાં સામાન્ય માણસ અને સામાન્ય માણસને લાભ કેવી રીતે મળે સામાન્ય માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે। સરકારી યોજનાઓ બનતી રહેતી હોય છે અને એ યોજનાઓના લાભ પણ કેટલા મળે તમને ઘણી વખત આપણને ખબર છે કે યોજનાઓ બને અને યોજનાઓનો લાભ કેટલા જણ લઈ શકે કારણ કે ખબર જ ના હોય કે ભઈ આ યોજના બની છે। જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ સેચ્યુરેશનનો આપણને કે જે યોજના સરકારી યોજના આપણી બની છે અને મળવા પાત્ર દરેકે દરેક જણને એટલે 100% સુધી જેને મળવા પાત્ર છે એને ઘર બેઠા એ યોજનાનો લાભ મળે એના માટે સરકાર પ્રયત્ન કરે છે અને 100% સેચ્યુરેશન પોઈન્ટ સુધી જે પણ યોજના બનાવીએ એ યોજનાનો લાભ તમારા સુધી પહોંચાડવાનો છે। વડાપ્રધાન શ્રીએ આ સમુદાય ઓબીસી સમુદાય માટે
ત્રણ એ આવક, આવાસ અને આરોગ્ય, ત્રણેય ઉપર ખૂબ મોટો ભાર મૂક્યો છે. અને આ સમાજને ઓબીસી સમાજ, નાનામાં નાના જે સમાજો છે એ બધા કઈ રીતે આગળ આવે, એમની આવક, એમનું સામાજિક ઉત્થાન પણ થાય એના માટેનો પણ હરંભેશ એમણે પ્રયત્ન કર્યો છે. દરેક યોજનામાં કેન્દ્ર સ્થાને છે. આવાસોની પણ આપણે જોયું છે કે આજે આવાસ યોજના મુખ્યપ્રધાન આવાસ યોજના જે બનાવી છે, તો એ યોજનામાં પણ ગુજરાત સરકારે શહેરોમાં લગભગ 8 લાખ જેટલા મકાનોનું આજે લોકાર્પણ કર્યું છે અને ગામડા સ્તરે ગ્રામ્યમાં લગભગ 4 લાખ મકાનો બનાવ્યા. દરેક જે નાના માણસને પોતાનો આવાસ મળ્યો છે, અને આવાસ તમે જુઓ તો એ જે રહે છે અંદર એ પોતાના હાથમાં સંતોષ થાય છે કે ભાઈ ખૂબ સારી, ઘણા ઘરની અંદર જે આવાસ મળ્યું છે તો એ આવાસમાં પણ 5 થી 6 સરકારી યોજનાનો એને લાભ મળ્યો છે. ઘર બેઠા પાણી મળ્યું હોય, ઉજ્વલા યોજના અંદર ગેસ મળ્યો હોય, વૃદ્ધ પેન્શન યોજના મળતી હોય, ક્યાંક ઘરમાં બહેન વિધવા કે ભાઈ બહેન વિધવા બન્યા હોય તો એની યોજનાનો પણ એને લાભ મળતો હોય. એટલે દરેકે એક જ જગ્યા ઉપર એક જ ઘરમાં 5 થી 7 યોજનાના લાભ મળતા હોય એવા પણ ઘણા બધા ઘર છે. આજે સામાન્ય માણસને, આજે દરેક જણને જે વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈ ઉપર વધ્યો છે એનું કારણ એ છે કે આજે દરેકે દરેક પરિસ્થિતિ, કોવિડ જેવી મહામારીમાં મોટા મોટા દેશ થાકી ગયા હતા એ વખતે પણ માન્ય નરેન્દ્રભાઈએ આપણા બધાની સાથે પડખે ઊભા રહીને એ કોવિડની મહામારીમાંથી બહાર તો નીકળ્યા જ, પણ એ વખતે પણ કોઈને ભૂખ્યા નથી સુવા દીધા. આ એક મોટી યોજના, અન્ન યોજના જે ચલાવી છે, 80 કરોડ લોકોને દર મહિને પોતાનું અનાજ મળી રહે, આ યોજના આજે પણ ચાલુ છે. એટલે ખૂબ સારી રીતે, કેવી રીતે, એમણે તો હર હંમેશ કીધું છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે. આજે હાલની જે SC ST ની બેઠકો જે છે એને કોઈ પણ જાતની અસર કર્યા વગર ઓબીસી બેઠકમાં આપણે 27% રિઝર્વેશન આપી ગયા, અને બધા SC ST OBC સાથે થઈને 50% મર્યાદા જ છે, એમાં પણ કોઈ અસર ના થાય એને પણ આપણે સુનિશ્ચિત કર્યું છે. અને આજે વિધાનસભામાં આ બિલ મંજૂર થશે એટલે એનો લાભ આપ સૌને મળશે, અને આ લાભ લઈ અને આપણા આત્મસન્માન સાથે, આત્મસર ગૌરવ સાથે, અને જે માન્ય નરેન્દ્રભાઈ આત્મનિર્ભરની વાત કરે છે તો આત્મનિર્ભરતાની સાથે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. અને જ્યારે આજે આપણો દેશ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમૃતકાળમાં પ્રવેશ્યો છે, આપણે દેશના અમૃતકાળના જે સુવર્ણકાળ બનાવવો છે અમૃતકાળને, ત્યારે આપણા માન્ય વડાપ્રધાનશ્રીએ 5 સંકલ્પો આપ્યા છે. એમાંનો પહેલો સંકલ્પ છે કે વિકસિત ભારતનું નિર્માણ કરવું છે, અને વિકસિત ભારતના નિર્માણ માટે દરેક સમાજ સાથે મળીને વિકસિત ગુજરાતના નિર્માણનો સંકલ્પ સાકાર કરીશું તો જ આપણે વિકસિત ભારત બનાવી શકીશું. આજે આપણે સૌ જે અમારું સન્માન કર્યું છે, અભિવાદન કર્યું છે, એનો હૃદયથી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું, અને આપણે સૌ સાથે મળી આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિનમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ત્યારે ભાજપ દ્વારા સરકારનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો છે, જેમાં સીઆર પાટીલે પણ સંબોધન કર્યું, સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું છે.